નમસ્કાર દર્શક મિત્રો અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ આંદ્રક આજે આપણી સાથે એક એવું વ્યક્તિત્વ ખૂબ જ સાલસ એમનો મૃદુ સ્વભાવથી એ જાણીતા નાની ઉંમરે ચાર વર્ષની ઉંમરે તેઓ આશ્રમમાં આવી ગયા આશ્રમમાં આવ્યા નહીં એમને સ્વીકાર્યા સ્વીકારવાની વાત પણ એક બહુ અદ્ભુત છે જાણવા જેવી છે આ બધાની વચ્ચે આટલા વર્ષોથી છેલ્લા હું માનું ત્યાં સુધી લગભગ ત્રીસેક વર્ષથી સત્યાવીસ અઠ્યાવીસ ત્રીસ વર્ષથી આ જે વ્યક્તિત્વ છે તે ગુજરાતના અલગ 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 લોકોને મળતા હતા અલગ અલગ સમાજને મળતા હતા પરંતુ અચાનક જ આ વ્યક્તિત્વ અથવા તો એ વ્યક્તિ જે સ્થાન પર છે જે ધામ પર છે એ ધામ અચાનક જ કેટલાય સમયથી ચર્ચામાં આવી ગયું અને કારણ એ છે કે સોમનાથ જેવું મંદિર એક એવું મંદિર કે જે મંદિરની અંદર વર્ષોથી વર્ષો એટલે હું કહું છું નવ નવ પેઢીથી કદાચ એનાથી વધારે હશે એટલી પેઢીથી શંકર ભગવાનનું શિવલિંગ નહીં પરંતુ શંકર ભગવાનની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિની પૂજા થાય વાળીનાથ ધામ અત્યારના ગાદીપતિ જયરામગીરી બાપુ આજના કાર્યક્રમમાં આપણા અતિથિ છે બાપુ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં મેં શરૂઆતમાં જે કીધું એ પ્રમાણે કે અચાનક જ કેટલાય લોકો લાખો સમર્થકો હશે પરંતુ લાખો સમર્થકોની અંદર અચાનક જ એક વધારો થવા માંડ્યો છેલ્લા કેટલાય સમયથી આપ જોતા હશો કે જયરામગીરી બાપુ જયરામગીરી બાપુ અને જે આપણું આ શિવધામ છે એ શિવધામની ચર્ચા થવા માંડી એ ચર્ચા થવા પાછળનું કારણ આપણી પાસે જાણવું છે અચ્છા બસ આ જે ફોટોમાં બિરાજમાન છે અમારા ગુરુજી છે અને એમના જ આશીર્વાદથી એમને પ્રેરણાથી એમનું જ સ્વપ્ન હતું કે એક સરસ મજાનું શિવધામ બને અને આજથી લગભગ ચૌદ વર્ષ પૂર્વમાં બે હજાર દસમાં આનું ભૂમિપૂજન કરવામાં આવેલું અને બે હજાર અગિયારની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું અને પૂજ્ય બાપુ એક એવું જીવન જીવ્યા કે બહુ તપસ્વી સરળ સ્વભાવ આપણે શાસ્ત્રીય દ્રષ્ટિથી કહે તો અજાત શત્રુ એવા ખૂબ જ મૃદુ અને સરળ સ્વભાવના હતા અને એના કારણે આજે આખા ગુજરાતમાં જ્યારે આખા બધા જ સમાજોમાં એક સારી વાળના સંસ્થાની છબી બની લોકો અત્યારે વાળના સંસ્થામાં આવવા માગે છે જાણવા માગે છે ધર્મનું જ્ઞાન લેવા માગે છે એનું મુખ્ય કારણ પૂજ્ય બાપુ જ હતા અમે તો બસ એમના જ આશીર્વાદથી થોડા થોડા પ્રયત્નો કર્યા છે આ કાર્યક્રમને લઈને બસ એના પ્રમાણે પૂજા બાપુના જ આશીર્વાદ છે આ કાર્યક્રમમાં એક નોર્મલી ક્યારેક પણ શિવલિંગની સ્થાપના થતી હોય પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તો એક અલગ રીતે થતી હોય પરંતુ આ કાર્યક્રમમાં અહીંયા જે શિવલિંગનું પ્રતિષ્ઠા થવાની છે બાપુ મને જાણવું છે કે આ શિવલિંગને બાર જ્યોતિર્લિંગ ફરાવા આ બધી જગ્યાએ બધી ફરીને આવે ત્યાંના જળાભિષેક થાય રુદ્રાભિષેક થાય અને અલગ અલગ બારે બાર જ્યોતિર્લિંગમાંથી આવે આ વિચાર ક્યાંથી આવ્યો હતો એમના જ આશીર્વાદ અને અચાનક જ એક દિવસ બધા બેઠા હતા ત્યારે ચર્ચા થતી હતી કે આપણે કંઈક એવું કરીએ કે કંઈક વિશેષ આ પ્રતિષ્ઠા જ્યારે આટલા અથાગ પ્રયત્નોથી આ મંદિર બન્યું છે આટલા લોકોની મહેનત છે એટલે એના માટે કંઈક એવું વિશેષ થવું જોઈએ કે લોકો આ જીવન સુધીને યાદ રાખે એટલે પછી બધા બેઠા હતા પછી રાત્રે વિશ્રામમાં ગયા અને પછી બીજા દિવસે વિચાર આવ્યો કે આપણે એક આવું આયોજન કરીએ કે બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામ યાત્રા કરાવીએ અને ત્યાં જઈને જે આપણા યજમાનો બનતા હોય એક સેવકો હોય એમના દ્વારા પૂજન અર્ચન કરાવીએ અને લોકોને આપણે એક જ્ઞાન આપીએ કે આ આપણા જ્યોતિર્લિંગો છે આપણા આ ધામ છે અને અહીંયા જઈને પૂજા થઈને આપણા શિવલિંગ આવેલું છે પછી યાત્રા આપણા ભાદરવી પૂનમથી અમે યાત્રા ચાલુ કરી થોડા થોડા શરૂઆતમાં એ શિવલિંગનું વજન પાંચસો કિલો હતું એટલે શરૂઆતમાં થોડી બહુ બધી પ્રોબ્લેમો પણ આવી પણ ભગવાનનો આશીર્વાદ હતા ગુરુદેવના આશીર્વાદ હતા અને ખૂબ સારી સેવકોની એક ટીમ હતી તો એથી પછી અમે શરૂઆત કરવા માગતા હતા કેદારનાથથી પણ થોડું વ્યવધાન આવ્યું શિવલિંગનું વજન એટલો બધો વધારે હતો કે મુશ્કેલી પડી રહી હતી તો અમારી શરૂઆત અમે મહાકાલેશ્વરથી કરી મહાકાલેશ્વરથી ખૂબ સારી શરૂઆત થઈ લોકોને પણ એક આશા જાગી ગઈ ઉત્સાહ આવી ગયો અને ખૂબ સારી રીતે પૂજન કરવામાં આવ્યું અને જે જે પણ અમે ધામમાં ગયા ને ત્યાં જઈને ઓટોમેટિક ત્યાંના લોકોએ આ શિવલિંગને ખૂબ સારી રીતે અપનાવ્યું લોકોને ખૂબ સારો ભાવ આપ્યો અને જે જે જગ્યાએ ગયા ત્યાં જઈને ગર્ભગુરુમાં પૂજન કરાવવા સુધીનો એ માર્ગ કરી આપતા આવું આમ કોઈ પણ જગ્યાએ ગર્ભગુરુ સુધી જવા દેતા નથી પણ જે ગર્ભગુરુના બહાનું જે આપણે મંડપ કહીએ ત્યાં સુધી શિવલિંગ લઈ જવાનું ત્યાંના બ્રાહ્મણો પૂજન કરાવતા હોય બીજા પણ ત્યાં લોકો હોય એ પણ ખૂબ સારી રીતે દર્શન કરવા માટે આવતા હોય એટલે એક અલૌકિક દ્રશ્ય થઈ રહ્યું અને અમારા માટે પણ ખૂબ આશ્ચર્ય હતો કે એક નવી જગ્યાએ જઈ રહ્યા છે અને આટલી બધી સુવિધા અમને મળી રહી છે અને આ તો આમ ચમત્કાર જ કહેવાય કારણ કે આવો વિચાર કરવો બાર જ્યોતિર્લિંગ ચારધામ અને એ બધું જ સુખરૂપ નિર્વિઘ્ને જ્યારે પૂર્ણ થાય આ નિર્વિઘ્નની અંદર મારે વાત કરવી છે કે કેદારનાથ જ્યારે આપ ઉપર હતા અને વાતાવરણ વેધર ખરાબ થયું ત્યારે બધા જ લોકો ચિંતામાં હતા કે બાપુ શું થશે આ આ આપણું હેલિકોપ્ટરને પરમિશન મળશે કે નહીં ત્યારે બાપુએ બહુ શાંતિથી જવાબ આપ્યો કે બધું થઈ જશે અને બીજા બધા હેલિકોપ્ટર કરતાં કદાચ આપણા હેલિકોપ્ટરને ઉડવાની પરમિશન મળી હતી મારે એ ઘટના જાણવી છે આપણી પાસે અમારી યાત્રા જ્યારે કેદારનાથભાઈ હેલિકોપ્ટરની ચાલક કરીને તો આપણા એના સેવકો બધા નક્કી કરવા માટે ગયા હતા અને એ ટાઈમે નક્કી પણ થઈ ગયો જ્યારે પહેલાં અમે બદ્રીનાથમાં લઈ ગયા હતા હેલિકોપ્ટર ત્યાં પૂજન અર્ચન કરીને બીજા દિવસે અમારે કેદારનાથ જવાનું હતું બદ્રીનાથમાં ખૂબ સારી રીતે પૂજા થઈ ત્યાંના જે સંતો હતા એ પણ સાથે રહ્યા ત્યાંના જે પૂજારીજીઓ હતા એ પણ સાથે રહ્યા સીડીઓ પણ લગભગ ત્યાં ત્રીસથી પચાસ જેવી સીડીઓ હતી એ પણ શિવલિંગ આખું ચડાવી લીધું અને ત્યાંના લોકો લોકલ જે લોકો હતા એમને ખૂબ સારી મહેનત કરી બદ્રીનાથની પૂજા અમારી ખૂબ સારી રીતે થઈ ગઈ બીજા દિવસે જ્યારે કેદારનાથ જતા હતા ત્યારે લેન્ડિંગ પરમિશન જલ્દી મળે એવું નહોતું એટલા માટે કે ત્યાં એક જ હેલીપેડ છે જ્યાં મંદિરે આમ નીચે તો બહુ બધા હેલીપેડ છે પણ મંદિરે એક જ હેલિપેડના આ આર્મીનું હેલિકોપ્ટર હતું ને એના લીધે એને જ્યારે ઉતારવામાં આવે કે પછી એ ટાઈમે એનો સમય જે અડધો કલાક જેવો સમય લાગે એને બંધ કરીને પછી આપણે શિવલિંગ ઉતારી એટલે અડધો કલાકનો સમય લાગે તો જે બીજા આખા રૂટીનમાં જે શિવલિંગો હેલિકોપ્ટર આખો દિવસ ચાલતા હોય ને એમનો ડિસ્ટર્બિસ્ટર્બ થાય તો એના લીધે પછી વિચાર કર્યો કે થોડા લેટ લઈ જઈએ એટલે લગભગ ત્રણેક વાગ્યા એટલે અમને મંજૂરી આપી જ્યારે તો લઈ જવામાં આવ્યું ત્યારે અચાનક જ વેધર ખરાબ થઈ ગયું અને બધા ડિસ્ટર્બ થઈ ગયા અને જે પાઇલટ હતા એમને પણ એવું કીધું કે હવે આનો લેન્ડિંગ ના કરાવી શકીએ એટલે ત્યાંથી પાછું મંદિરથી અમે ફેવરિન પાછું રિટર્ન લાવી દીધું લેન્ડિંગ કરાય નહોતું એટલે બધા થોડા દુઃખી થઈ ગયા થોડા માયુસ થઈ ગયા બધા અલગ અલગ કેમકે સેવકો ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં હાજર હતા અને પછી પોઝિટિવ તો લોકો વિચારધારા ત્યાં આપણે નીકળ્યા જ હતા એટલે એમને કીધું કે અત્યારે કયો હતો નહીં આપણે ફરીથી આવશું પણ આ યાત્રા આપણે પરિપૂર્ણ કરાવશું પછી અમે બીજી વખતે ગયા એટલે સર્વપ્રથમ હેલિકોપ્ટરની ચર્ચા થઈ કે પાછું વેધરની પ્રોબ્લેમ આવશે તો પાછું આ થઈ શકે છે અને મારી પાસે ટાઈમ બહુ ઓછો હતો એટલે પછી બીજી અમે ચર્ચા એવી કરી કે આપણે ઉઠાવીને લઈ ગઈએ સોળ કિલોમીટર જેટલો એ ચાલવાનું છે અને કિલોમીટર ચાલવાનું એટલે ત્યાં ત્યાંના જે લોકલ લોકો હતા એમને આપણે મદદ લીધી લગભગ એ એકાદ કિલોમીટર સુધી અમે ચાલ્યા હશું અને પછી એ મૂકી દીધું એમને અને કે હવા મારીથી આ ચડશે નહીં એટલે શિવજી ભગવાનનું જે પણ આપણે કાર્ય કરતા ને વિઘ્ન થોડા મોટા પ્રકારના આવતા હોય છે પણ અમારી બધી જ પરીક્ષા કેદારનાથમાં થાય બીજી બધી જગ્યાએ ખૂબ સરળતાથી થઈ જતો પણ કેદારનાથમાં તો એવા બહુ બધા વ્યવધાનો આવ્યા પછી એવો વિચાર કર્યો કે આપણે ટ્રેક્ટરમાં લઈ જઈએ ત્યાં સીડીઓ પર ટ્રેક્ટર જતું હોય છે અને એના રસ્તા દ્વારા લોકો ખેંચતા હોય છે અને એવી રીતે લઈ જવા માટે નક્કી કર્યું થોડા આગળ ગયા એટલે જે ટ્રેક્ટરની જે બેરિંગ આવે એ એક તૂટી ગઈ એટલે પાછો સમય લાગ્યો અને પાછા થોડા આગળ ગયા એટલે ફરીથી એક બીજી બેરિંગ તૂટી ગઈ એટલે વધારો ખૂબ આવ્યા હતા લગભગ એ હમણાં શિવલિંગ લઈ જતા છત્રીસ કલાક થયા હતા લગાતાર કિલોમીટર સોળ કિલોમીટરમાં છત્રીસ કલાક અને લગાતાર થાક્યા વગર લોકો જે ટીમ હતી લગાતાર મહેનત કરીને શિવલિંગ ત્યાં પહોંચાડ્યું સવારે લગભગ પાંચ વાગે શિવલિંગ કેદારનાથમાં પહોંચ્યું અને બે કલાક સુધી પૂજન અર્ચન ચાલ્યું અને પછી અમે બધા રિટર્ન નીચે આવી ગયા હતા એમાં પણ જે અમારી ટીમ હતી તો આખી ચાલીને આવતી હતી અને બીજા સેવકો હતા એ બધા હેલિકોપ્ટરમાં આવ્યા હતા એટલે બંને પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી ઓકે સો આ આટલી બધી અડચણોની વચ્ચે એ જે આપણે નક્કી કર્યું હતું કે બાર જ્યોતિર્લિંગને ચારધામ એ યાત્રા પૂર્ણ થઈને પછી તો ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ ફરીને પછી આ કાર્યક્રમ હવે થવાનો છે અહીંયા હું રોકું છું સમય થયો છે વિરામનો વિરામ બાદ બીજા તબક્કાની વાતો કરીશું જયરામગીરી બાપુ સાથે વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં બાબુ આપે ફર્સ્ટ હાફમાં જે વાત કરી કે એક સારું કાર્ય હોય ને મારા શિવજીનું કાર્ય હોય એટલે ક્યાંક થોડી અડચણ આવે પરંતુ અડચણની વચ્ચે એક સ્વસ્થ ચિત્તે કોઈ પણ નિર્ણય લેવો ઓલ માઇટી ઉપર ભરોસો રાખી અને સત્કાર્ય કરવા નીકળ્યા છે તો વિઘ્ન આવશે પરંતુ એ દૂર પણ થઈ જશે આવો એક વિશ્વાસ સતત આપના મનમાં હતો ભટ્ટ શાસ્ત્રમાં કહીએ છીએ કે શ્રેયાંશી બહુ વિજ્ઞાની આપણે કોઈપણ પ્રકારના સારા કાર્ય કરતા એમાં નાના પ્રકારના વિઘ્નો આવતા હોય છે અને આપણે જ્યારે પ્રભુનું સ્મરણ કરીને ભગવાનના સામે પ્રણામ કરીને જતા અને ગુરુ મહારાજના આશીર્વાદ હોય તો પણ પ્રકારનું વિઘ્ન હોય એ ટળી જતું હોય છે અને આપણું કાર્ય સફળ થઈ જતું હોય છે આ જ એક વિશ્વાસ હતો અને એ જ વિશ્વાસથી આ કાર્ય થઈ છે હવે આ બધા જ વિશ્વાસની વચ્ચે જ જયરામગીરી બાપુ ફક્ત આ એક કાર્યક્રમ કે આ એક ઘટના એવી નથી કે જેમાં બાપુને આટલો વિશ્વાસ આવ્યો સતત બાપુ વિશે મેં જેટલા લોકોને પૂછ્યું આપણે ઇન્ટ્રુ લેતા પહેલાં મેં જેટલા લોકો સાથે વાત કરી બધાનું એક કોમન મેં કીધું મને કેરેક્ટરિસ્ટિકની વાત કરો થોડું બાપુની કેરેક્ટરિસ્ટિક એ બધામાં કોમન એક જ વાત આવતી હતી એન્ડ ધેટ ઇઝ પોઝિટિવિટી બાપુ મને એવું લાગે છે કે એક સંત તરીકે એક જ્યારે ગાદીપતિ તરીકે બેઠા હો ત્યારે લગભગ બધા જ વ્યક્તિઓ પોતાની નેગેટિવ વાત લઈને જ આવતા હોય છે મારે આ તકલીફ છે મારે આ તકલીફ છે મને આવું પ્રોબ્લેમ છે આ છે આ છે આ બધા નેગેટિવિટીની વચ્ચે આટલા પોઝિટિવ રહેવું અને સતત પોઝિટિવિટી પાછી વહેંચતા રહેવું આ આ આ એક સમથિંગ સ્પેશિયલ વર્ચ્યુ છે અમારા જે ગુરુજી હતા ને એ પહેલાંથી જ અમે જ્યારે એ ગાદી પર હતા અને એમના સાનિધ્યમાં દસ વર્ષ રહેવાનો મને અનુભવ થયો અને એ ટાઈમે રોજ એવા અવારનવાર લોકો આવતા હોય અને બધાના બાપુ આશીર્વાદ આપતા હોય અને એમના કાર્ય સફળતા એટલે લોકો બાપુને માનતા પણ ખૂબ બધા એટલે પહેલાંથી જ એ જોયેલું અને સાથેને સાથે આપણે ગીતાજીમાં આવે છે ને કે અભ્યાસ એને તો કોણ થઈએ એટલે એક પ્રકારનો એક અભ્યાસ થઈ ગયો હોય રોજ લોકો આવતા હોય એમની સાથે રહેતા હોય એમના વચ્ચે રહેતા હોય એટલે બધા જ પ્રકારના અભ્યાસ થઈ જતા હોય છે અને જ્યારે કોઈ પણ પ્રકારની આપણા પર જિમ્મેદારી આવતી હોય ને એટલે બધી જ પ્રકારથી આપણે તૈયાર થઈ જતા હોય ઋષિકેશ સ્વામી જ્યારે હતા તો અમારા આવો નેચરને એક આવું જીવન એ હતું પણ જ્યારે એક સંસ્થામાં આવ્યા છે સંસ્થા સંભાળે છે લોકો વચ્ચે રહેવાનું હોય સેવકો માટે કંઈક સારા વિચાર લાવીને એમના માટે કામ પણ કરવાનું હોય એટલે એક પોઝિટિવ વિચારધારા અને થઈ જતી હોય અને પૂજ્ય બાપુના આશીર્વાદ છે કે એમના સાનિધ્યમાં રહેવાનું મળે લાભ મળે ને એનાથી ખૂબ સારો અહીંયા પૂછવું છે આપણે વાત કરી આપે જ આપની રીતે ઇન્વાઇટેડ કોમામાં બોલી નાખ્યું પણ એ જ ક્વેશ્ચન મારો નેક્સ્ટ હતો આપે કીધું કે હું ઋષિકેશમાં આવો નેચર નહોતો મારો અને આવું વ્યક્તિત્વ પણ નહોતું મારે એ જ વાત કરવી છે આ જૂની યાદો તાજી કરાવી છે કે જ્યારે ગુરુકુલમાં આપની શિક્ષા એ સમયે આપ ન્યાય વ્યાકરણ પણ ભણ્યા ભાગવત કથા અધ્યયન છે આ બધું જ આપણે ત્યાં અભ્યાસક્રમમાં હતું અને ઘણો લાંબો સમય આપે આખો અભ્યાસ પૂર્ણ કર્યો હા ત્યાંના એકાદો એવો અનુભવ કારણ કે અહીંયા તો બાપુને આ રીતે બધાએ જોયેલા છે પરંતુ ત્યાં એક વિદ્યાર્થી તરીકે અત્યારે ગુરુ તરીકે આપણે જાણીતો છે વાતો અતિથિમાં એવી અનટોલ્ડ સ્ટોરી આ કાર્યક્રમમાં આપની પાસેથી સાંભળવી છે અચ્છા કૈલાશાસ્ત્ર ઋષિકેશ એટલે આખા ભારતભરનું જ બ્રહ્મ વિદ્યાપીઠ તરીકે ખ્યાતમાન અને આખા ભારત વર્ષના જે પણ સંતો એમને આપણા કૈલાશ આશ્રમનું નામ લઈએ અને પ્રણામ કરે અને એક એવી પરંપરા જે દોઢસો વર્ષથી અભ્યાસ જ કરાવે ત્યાંનો નિત્ય નિયમ એવો કે ત્યાં કોઈ પણ સાંભળવા ના આવે તો મારે ભગવાન જે અભિનય ચંદ્રેશ્વર ત્યાં મૂર્તિ છે મહાદેવજીની એમને સંભળાવવાનો અને આ ભાવથી રોજ ત્યાં અધ્યયન અધ્યાપન ચાલતું જ હોય છે અને ત્યાં સંતો માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવે કે ત્યાં રહેવાની જમવાની અને ત્યાં ત્યાં અભ્યાસ કરવા માટેની અને એ પરંપરા એટલા માટે દિવ્ય કે સ્વામી વિવેકાનંદજી પણ ત્યાં ગયેલા અને ત્યાં અભ્યાસ કરેલો થોડા સમય અને જે એમના ગુરુભાઈ હતા એમને ત્યાં અભ્યાસ કરેલો એવી દિવ્ય પરંપરા અને આખા ભારત વર્ષમાંથી જેટલા પણ મંડલેશ્વરો હશે વિદ્વાન સંતો હશે કોઈક કોઈક જગ્યાએ શંકરાચાર્ય મહારાજ પણ હશે તો એ બધાએ ત્યાંથી અભ્યાસ કરી નીકળેલા અને એવી દિવ્ય પરંપરા એવા બહુ બધા અનુભવો છે ત્યાં અમારા જે આશ્રમ કૈલાસ આશ્રમ ખરો એની પાછળ જ એક જંગલ છે અને જંગલની અંદર પણ રોજ વિચરણ કરવા માટે મહારાજી સાથે જવાન થતો જે અમારા ત્યાં આચાર્ય હતા મંડલેશ્વરજી હતા એમના સાથે જ એમની સેવામાં પણ અમને લાભ મળ્યો બે વર્ષ સુધી એમની સેવામાં આવ્યો હતો એમની સાથે પણ ખૂબ સારી રીતે અનુભવ થયા જીવનના અને ખૂબ તપસ્વી એમનું જીવન આપણે જોઈએ તો આખો દિવસ જે રીતે અમે એમના સવારે ચાર વાગ્યાથી એમના રૂમથી નજીક આવી જઈએ અને ચાર વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી એમનું જીવન જોઈએ તો એકદમ પ્રવૃત્તિમય શાસ્ત્રોનું વાંચન કરતા હોય તત્વચિંતન કરતા હોય કોઈ પણ પ્રકારનું આળસ કે પ્રમાદ નહીં એવું ઉત્તમ જીવન જીવનારા અને એમના જ એમના નજીક રહેતા હોય એટલે બહુ વખત એવા પણ થતા કે કોઈક જગ્યા મારાથી પ્રમાદ થઈ જાય એટલે એ જ શિક્ષા કે દંડ એ એવો એકાદો પ્રસંગ બને ખાસ એક એક વખતે એવો થયું હતું કે આરતીનો સમય હતો અમે લગભગ બે મિનિટ કે પાંચ મિનિટ કંઈક લેટ હતા અને એ ટાઈમે મારા જે રૂમમાં બોલાયા કે કે કેમ આરતીમાં પહોંચી નહીં શક્યા એટલે અમે આ કારણ હતું કે આવું આવું હું લેટ થઈ ગયો તો તરત જ દંડ કરવામાં આવ્યો કે સાત દિવસ બહાર ભિક્ષા કરવાની અને અભ્યાસ કરવા મંદિરમાં આવવાનો રોજ આરતીમાં આવવાનો અભ્યાસ કરવા આવવાનો અને બહાર રહીને જ ભિક્ષા કરવાની એટલે ખૂબ બધા જ પ્રકારના અનુભવ સંસ્થાથી થઈ જાય ઓકે અહીંયા અહીંયા મારો એક સીધો સવાલ સીધો સવાલ આપને પૂછો છે બાપુ આ એક એવો સવાલ છે મને લાગે છે કે આપ જે હોય છે સ્પષ્ટ કહી દો છો ભલે હસતા હસતા કહી દો છો પરંતુ સત્ય હોય કહી દો છો મારો સીધો સવાલ આપને એ છે કે ચમત્કાર અને વિદ્વતા આ બેમાં સંસારીઓ વધુ કોને નમન કરે છે કોને ફોલો કરે છે ઓકે એમાં કારણ કે છે કે જે વિદ્વતા છે એ સત્ય ઘટના પર આધારિત કે તમને સત્ય જ કહેવામાં આવશે કે આ આવું છે આવું જ છે અને જે ચમત્કાર છે એ આપણે પ્રભાવિત કરી નાખે જે રીતે કે આમ અકસ્માતે આમ કરે આમ લીધો અને માટી આમ ઉડાડી દીધી ભસ્મ ઉડાડી દીધી એટલે લોકો પ્રભાવિત થઈ જાય અને લોકોને લાગે આ સત્ય જ છે એટલે આપણે શાસ્ત્રમાં કહીએ કે એને માયા કહેવાય અમારે શાસ્ત્રીય દૃષ્ટિથી અને માયા દ્વારા બધું સંભવ છે અને માયાથી જ આખો સંસાર ચાલી રહ્યો છે એટલે માયામાં પ્રભાવિત જલ્દી મનુષ્ય થઈ જતો હોય છે અને સત્યનો ઓછો સ્વીકાર કરતો હોય છે ઓકે સમય થયો છે એક નાનકડા વિરામનો દર્શક મિત્રો અંતિમ તબક્કાની વાતો જયરામગીરી બાપુ સાથે કરીશું એક બ્રેક બ્રેકમાં વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં અંતિમ તબક્કાની વાતો જયરામગીરી બાપુ સાથે જયરામગીરીજી આપણે બહુ સરસ વાત કરી કે ચમત્કાર એ એ માયાવી છે અને અત્યારે ઘણા બધા લોકો એવા છે કે જે પોતાના ચમત્કારથી લોકો ને પોતાના ફોલોઅર્સ બનાવે છે પરંતુ અંતે જીત અને લાંબુ તો એ વિધ્વતાને લઈને જ થાય છે આ વિધ્વતા ઉપર જ મારે આવવું છે વર્ષોથી 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 આ ગાદી એ અભ્યાસ શિક્ષણ એના માટે જાણીતી છે એક સમયે જ્યારે શિક્ષણ પ્રત્યે એટલી જાગૃતિ નહોતી ત્યારે પણ પુસ્તક પર ચલાવવાનું કાર્ય આ ગાંધી દ્વારા થયું હતું આપના ઇન્ડિવ્યુઝુઅલ એજ્યુકેશનને લઈને સોસાયટી માટે શું વિચાર છે હા ખાસ તે સાઠ વર્ષ પૂર્વમાં ઓગણીસો ને ચોસઠમાં પોઝિબાપોએ અહીંયા પુસ્તક પરબ નામની એક ટ્રસ્ટે ચાલુ કરેલું અને એની અંદર જે પણ ગરીબ વિદ્યાર્થીઓ છે એ ટાઈમે એવી પણ વ્યવસ્થા નહોતી કે લોકો પુસ્તક ખરીદી શકે પણ સરકાર તરફથી પણ એવી વ્યવસ્થા નહોતી મળતી કે ફ્રીમાં પુસ્તક આપતા એ ટાઈમમાં પૂજ્ય બાપુએ અહીંયા ચાલુ કરેલું અને જ્યારે પણ સત્ર પૂરું થાય એટલે એ પુસ્તકો જમા કરાય જાય અને આગળના સત્રને અહીં લઈ જતા આ પરંપરા ચાલતી હતી ને એના પછી પૂજ્ય બાપુએ શિક્ષણ માટે અહીંયા હોસ્ટેલની શરૂઆત કરેલી દીકરીઓને શિક્ષણ એ પ્રમાણમાં ખૂબ સમયમાં ઓછો હતો તો એના માટે પણ ગાંધીનગરમાં એક શૈક્ષણિક સંકુલ જે બાબુના નામનો શરૂ કર્યો અમદાવાદમાં પણ એમને શૈક્ષણિક સંકુલ શરૂઆતમાં શરૂ કરેલું એના પછી ગાંધીનગર લાવેલા અત્યારે પણ વર્તમાનમાં આપણે ગાંધીનગરમાં રાયસણ કરેલી સંસ્થા છે એ જગ્યાએ પણ અત્યારે ચારસો વિદ્યાર્થી અભ્યાસ કરે એવી વ્યવસ્થા કરીને ત્યાં પણ અત્યારે ચારસો વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે નવ માય માય ક્વેશ્ચન ઇઝ આપે અલગ અલગ દર્શનનો અભ્યાસ કરો દર્શક મિત્રો આપણે બતાવી દઉં કે આ ગુરુકુળની પરંપરા માટે જે દર્શન શબ્દ વપરાય છે દેટ મીન્સ ફિલોસોફી સો ડિફરન્ટ ફિલોસોફીનો આપણે વલ્લભાચાર્યને અલગ અલગ ભણવાનું પણ આપણે આવ્યું હશે શાસ્ત્રો જે આપણ આપે અભ્યાસ કર્યો તે દરમિયાન સનાતન ને સતત ખંડિત કરવો એને ખોટી રીતે એને ચિતરવો આવા પ્રયાસો વર્ષોથી ચાલતા આવ્યા છે અને ઘણી વખત ઘર્ષણ પણ થયા છે આપણે ઘર્ષણમાં નથી જતા શું કામ થયા કોણે કર્યા શા માટે કર્યા એમનો મોટિવ શું હતો એમાં મારે પડવું નથી બટ મારું ક્વેશ્ચન એ છે કે એક સનાતન ધર્મ ઉપર આ પ્રકારના ક્યારેય પણ પ્રહારો ન થાય આ પ્રકારના સનાતન ધર્મની નિંદા ક્યારે ન થાય એના માટે સંતોની જવાબદારી શું છે આમ તો ધર્મના રક્ષણ માટે ધર્મો રક્ષતે રક્ષિતા ધર્મના રક્ષણ માટે જ આપણા બધાનો જન્મ થયેલો છે અને સનાતન ધર્મના લોકો સમજી શકતા નથી સનાતન એટલે નિત્ય અનાદિકાળથી જે ધર્મ ચાલતો હોય છે એને સનાતન ધર્મ આપણે કહી શકીએ અને એના અંદર પણ અત્યારે આમ તો ભાગવતમાં જ પણ ઉલ્લેખ છે કે નાના પ્રકારના અલગ અલગ ધર્મો આવશે અને ધર્મનો હ્રાસ પણ થશે અને આ જે કળિયુગનો પ્રભાવ છે એ પોતાનો પ્રભાવ બતાવશે પણ આપણા સંત તરીકે કે આપણા વ્યક્તિ તરીકે કે આપણા માનવ તરીકે આપણો સર્વપ્રથમ ધર્મ એ છે કે આપણા ધર્મનું રક્ષણ કરવું આપણા ધર્મને સાચી રીતે જાણવો અને એના માટે સર્વપ્રથમ જો કોઈને મહેનત કરવાની જરૂર છે તો એ સંતોને છે અને સંતો જ ધર્મનો પ્રચાર કરશે લોકો વચ્ચે જશે ધર્મના રક્ષણ માટે લોકોને સમજાવશે આપણાને કોઈને હિંસક બનાવવાના નથી પણ આપણે એમને ધર્મનો સાચો જ્ઞાન જ્ઞાન આપીએ અને લોકોને જીવનમાં ખબર હોય છે કે આ આપણો ધર્મ છે આ આપણી માન્યતાઓ છે આ આપણી પૂજા પદ્ધતિ છે જે શાસ્ત્રો દ્વારા કથિત છે કોઈપણ વ્યક્તિ દ્વારા લેખિત હોય એને આપણે ના માનતા પણ જે શાસ્ત્ર જે વેદોનું અધ્યયન કરેલા હોય કે વેદો દ્વારા હોય એ વેદોની પંક્તિઓને આપણે માનવું પડશે અને એ જ પંક્તિઓ પ્રમાણે આપણે ચાલવું જોઈએ અને સર્વપ્રથમ પૂર્વમતે પણ આપણે જોઈએ છીએ કે શંકરાચાર્ય ભગવાનનો જન્મ એટલા માટે જ થયો હતો કે ધર્મના રક્ષણ માટે સનાતન ધર્મનો પ્રચાર થાય અમારો અંતિમ સવાલ શિક્ષણની સાથે આપનું અને ખાસ કરીને ગાદીનું એક ડ્રીમ પણ છે અને એ છે કુરિવાજો જે છે દૂર કરવાના આપના મતે સમાજમાં એવા કયા વિશિષ્ટ ત્રણ કુરિવાજ છે જેના માટે સમાજમાં જાગૃતિ જરૂરી છે અને એને દૂર કરવા જરૂરી છે સર્વપ્રથમ તો કોઈ પણ સમાજ હોય એમાં કુર હોતા જ હોય છે પણ વાત કરીએ કે અમારા સેવા ગણમત બે ત્રણ કુરજો કુર રિવાજો જે છે ને એ અત્યંત એટલા માટે નીકાળવા જરૂરી છે કે એનાથી સમાજનું ઉત્થાન થઈ શકતું નથી એક પૈસાનો વ્યવહાર હોય કે બીજા બહુ બધા એવા પ્રકારો છે કે એ આપણે દૂર કરવાની જરૂર છે શિક્ષણનું પ્રમાણ થોડું ઓછું છે અત્યારે વર્તમાનમાં બહુ સારું થઈ ગયું એના પણ આપણે વધારી શકીએ એમ છીએ એટલે ભવિષ્યમાં મારો મુખ્ય ટાર્ગેટ એ જ રહેશે કે મંદિર તો અમારે જે બનાવવાનું હતું ભગવાનની કૃપાથી અને ગુરુ મહારાજના આશીર્વાદથી બની ચૂક્યું છે અને ધર્મ સાથે લોકોને જોડવાનો જે મુખ્ય ઉદ્દેશ હતો બાપુનો અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં લોકો જોડાઈ પણ ગયા છે હવે લોકોનું શિક્ષણમાં સુધાર થાય શિક્ષણથી આગળ આવે એવા પ્રકારના પ્રયાસો અમારે કરવાના છે વર્તમાનમાં અને એના અંદર અત્યારે વર્તમાનમાં એક ગુરુકુળની પણ અહીંયા સ્થાપના અમે કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં અમારો વિચાર છે એનાથી પણ વધારે શૈક્ષણિક સંકુલ અહીંયા વાળીનાથ મંદિરમાં બને કે અમદાવાદમાં બને એના માટે પણ અત્યારથી પ્રયાસરત છીએ અને લોકોનું ઉત્થાન થાય એ અમારો મુખ્ય ઉદ્દેશ છે બાપુ હવે આ જે કાર્યક્રમ થવાનો છે બાવીસ તારીખે સોળથી બાવીસ બાવીસમી તારીખે આવવાના છે પ્રધાનમંત્રીશ્રી એના વિશેનું આપનું લોકોને આહવાન આમંત્રણ એ આપ જણાવશો બાવીસ તારીખે ગુરુપુષ છે અમૃત સિદ્ધિયુગમાં આવો પવિત્ર મુહૂર્ત બહુ ઓછા આવતા હોય છે અને આ પવિત્ર મુહૂર્તમાં જ્યારે દેશના વડાપ્રધાન પણ અહીંયા પધારવાના છે સાથેના સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રી પણ અહીંયા જ્યારે આવવાના છે એના અંદર સંતો મહંતો મંડલેશ્વરો અને શંકરાચાર્ય મહારાજ પણ આ કાર્યક્રમમાં જ્યારે વધારવાના હોય અને પ્રધાનમંત્રી માટે પ્રધાનમંત્રી સર માટે જ્યારે વાત કરવામાં આવતી હોય યુગ પુરુષ કહી શકીએ કે આખા ભારતમાં એમને એક સરસ મજાનો અત્યારે સનાતન ધર્મનો માહોલ બનાવી દીધો છે લોકોને ધર્મમાં રુચિ વધી ગઈ છે અને સંતોને તો ખૂબ સારી ભાવના અત્યારે એમના પ્રત્યે આશા પણ એવી રાખીએ છીએ કે અત્યારે જે દેશનો પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે એ ભવિષ્યમાં પણ ખૂબ આગળ લઈ જશે એવી આશા પણ અમે રાખીએ છીએ અને ખૂબ સારી આશાઓ એમના સાથે આખા સંત સમાજની સાથેના સાથે આખા ભારત વર્ષને જોડાયેલી છે અને એવો મહાપુરુષ જેવું જીવન જોઈ રહ્યા છે જેવું તો સંતોનું જે જીવન હોય સવારે વહેલું જાગવાનું રાત્રે દસ વાગ્યા સુધી કામ કરવાનું અને સતત પ્રયત્નથી કામ કરતું જ રહેવાનું અને કોઈ પણ પ્રકારના આળસ પ્રમાદ વિના આ સુધી આપણે બધા વિડીયો એમના જોયા હશે કે કોઈપણ જગ્યાએ સભા કરતા હોય કે બીજા પણ કાર્યક્રમો હોય એમની અંદર થાક દેખાતો નથી આળસ દેખાતી નથી સતત પ્રયાસ પ્રવાસ કરતા હોય ઉપવાસ રાખીને પ્રવાસ કરતા હોય ત્યાં પણ એમનો થાક દેખાતો નથી એટલે એક ઉત્તમ પ્રકારનું જીવન પોતે જીવી રહ્યા છે ને મને એવું લાગે છે કે એમના પર ઈશ્વરની કૃપા છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર બાપુ આપનો તો દર્શક મિત્રો આથી વાત જયરામગીરી બાપુ સાથેની મેં શરૂઆતમાં જ કીધું તે પ્રમાણે સાલસ સ્વભાવ વિધવા હતા પરંતુ ચહેરા પર સતત સ્મિત અને એમણે કીધું કે એ વિદ્વાન વ્યક્તિની ઓળખ જ એ છે કે કદાચ થોડા સમય માટે કદાચ મનમાં કોકના માટે ગુસ્સો આવે તો પણ દબાવી રાખવું અને એના જ કારણે અનેકો લોકો લાખો લોકો જ્યારે પણ જયરામગીરી બાપુને મળવા આવે છે અને આ કાર્યક્રમમાં મેં એમનું ઇન્ટરવ્યુ લેતા પહેલાં જેટલા લોકોને પૂછ્યું એ બધામાં કોમન વર્ચ્યુ એક જ વાત આવી હતી કે બાપુ પાસે જઈએ એટલે અમારો બધો ભાર હળવો થઈ જાય અમે કાંઈ પણ મુશ્કેલીમાં હોઈએ ટેન્શનમાં હોઈએ અને બાપુની એક સ્મિત અને બાપુના શબ્દોથી અમે અમારું એ ટેન્શન ભૂલી જઈએ છીએ આશા રાખીએ કે બાપુએ જે પોતે પ્લાન કર્યો છે આવનારા દિવસોમાં શિક્ષણને લઈને કુરિવાજોને લઈને અને સમાજને કઈ રીતે ઉપયોગી થવાય તેના માટે આ ગાદી સતત કાર્ય કરતી રહેશે ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર થેન્ક યુ વેરી મચ થેન્ક્સ અગેન